साबरकांठा જિલ્લાના પ્રાતિતના સાપણ મહાકાલી મંદિર ખાતે શ્રી સ્વહસ્ત યજ્ઞ હોમાકમાં મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો, જેમાં બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર દ્વારા યજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો। પ્રાંતિજ તાલુકાના સાંપડ ખાતે આવેલ શ્રી મહાકાલી મંદિર સંકુલમાં શ્રી સહસ્ત્ર ચંડી હોમાત્મક મહાયજ્ઞનો પ્રારંભ પોષ વદ સાતમને શનિવારની તારીખ 14/1/2023 ના રોજ થયો હતો, જેમાં ચાર વેદોના આચાર્ય તથા 100 બ્રાહ્મણ તથા વિપ્રગ્રહણ સાથે શુક્લ પ્રેમનારાયણ કાંતિલાલ આચાર્ય પદે મહાયજ્ઞનો પ્રારંભ થયો। તો વિશેષ પૂજાના મુખ્ય યજમાન ઉપાધ્યાય વિપુલભાઈ નરહરિ પ્રસાદ મુંબઈ નિવાસીએ દ્વારા ધર્મ લાભ લીધો હતો। તો પ્રાંજિતેજ સહિત તાલુકાના ધર્મપ્રિય લોકોએ યજ્ઞનો લાભ લઈ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સત્સંગનો લાભ લઈ સનાતન ધર્મને આગળ લઈ જવાનો આયોજનને સ્વીકારી દર્શન કર્યા હતા। તો તારીખ 14/1/2023 તારીખ 18/1/2023 સુધી ચાલનાર આ સહસ્ત્ર ચંડી હોમાત્મક મહાયજ્ઞમાં લાભ લેવા શ્રી મહાકાલી મંદિર તથા સાંપણ ગ્રામજનો દ્વારા માય ભક્તોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, ત્યારે 5 દિવસીય શ્રી સહસ્ત્ર ચંડી હોમાત્મક મહાયજ્ઞમાં હજારોની સંખ્યામાં માય ભક્તો ઉપસ્થિત રહેશે અને દર્શનનો લાભ લેશે। જીલ રાવળ, જેડેશ ટીવી, પ્રાંતિજ। રાજ રાજેશ્વરીમાં મહાકાળીના સાનિધ્યમાં એના પટાંગણની અંદર સુંદર સહસ્ત્ર ચંડી યજ્ઞનો પ્રારંભ થઈ રહ્યો છે। એકચ્યુઅલી તો યજ્ઞાથ ભવતી પર્જન્ય, યજ્ઞથી તો વરસાદ આવે, યજ્ઞથી વાતાવરણ શુદ્ધ થાય, અને આવો મોટો જ્યારે યજ્ઞ થતો હોય તો એવું કહેવામાં આવે છે કે જે આહુતિઓની જે તાકાત છે જેનાથી 10-10 કિલોમીટર આ બાજુ, 10 આ બાજુ 10 આ બાજુ 10 40 કિલોમીટરના સરાઉન્ડિંગની અંદર જે પણ કંઈક અશુભ તત્વો હોય, જે કંઈક ખરાબ વસ્તુ હોય એને અહીંયાથી પ્રયાણ કરવું પડે છે, અને જેના થકી અહીંયાથી જે પણ રહેવાવાળા પશુ પક્ષીઓ, માનવ પશુઓ આ બધાની સુખાકારી માટે, બીજું બધું રોગ ઉપદ્રવ ભય ક્લેશ બી હોય, આપણે જાણીએ છીએ કેટલી જાતના જીવાણુઓ, કેટલી જાતના બેક્ટેરિયા, જાણીએ છીએ કે કોરોનાના હિસાબે આપણે કેટલા તંગ થઈ રહ્યા છીએ, આપણે સમજી શક્યા નથી। ખરેખર તો છાણાની અંદર કપૂર અને આહુતિથી તમે જો યજ્ઞ કરો તો તમારા ઘરમાં કોરોના પણ આવે નહીં, એટલે તો આપણા ઋષિમુનિએ શું કરતા, ભાઈ ઘરમાં ગુગળનો ધૂપ કરો, મચ્છર આવે તો કે લીમડાનો ધૂપ કરો, શું કામ, આ એક પ્રક્રિયા છે સાહેબ। અને એમાં ગૌના ગાયના છાણની અંદર જે તાકાત રહેલી છે ને એ પર્યાવરણને શુદ્ધ કરવાની બહુ તાકાત। મેં ઘણા લોકોને કીધું કે જે બાજુ વરસાદ ન પડતો હોય તો તમારે શું કરવાનું કે એક પીપળું લેવાનું, એનું બૂધું કાઢી નાખવાનું, સાંભળજો, અને વાસની બધી કૂંપણો અંદર નાખી, અગ્નિ સળગાવીને વાસની કૂંપણો અંદર નાખવાની, એમાં કપૂર નાખવાનું, બીજી બધી ઔષધિઓ ગાયનું છાણ ના હતી, અને તમે સાહેબ ગામડે ગામડે યજ્ઞ કરાવો, યજ્ઞાથ ભવતી પર્જન્ય, યજ્ઞથી વરસાદ આવે આવે ને આવે જ। અત્યારે આપણા બધી સિરામિક્સો ને બધું થઈ ગયું છે, એના હિસાબે ગેસથી કેટલી ગરમી આ છૂટે છે અને એના હિસાબે વાદળો ફાટી જાય છે, વરસાદ આપણે પડતો નથી, એનું કારણ પણ આપણે જ એના ગુનેગાર છીએ। અને આ યજ્ઞનો પ્રારંભ ક્યારે થયો કે જ્યારે મહાકાળીએ બધા જ રાક્ષસોને મારતી 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 આવતી હતી, ત્યાં રક્તબીજ નામના રાક્ષસને માર્યો તો એના ગળું કાપી નાખ્યું ને તે 1000 ટીપા પડે, 1000 રાક્ષસો પેદા થયા। માએ વિચાર કરો મારે કરવું, એટલે બધી શક્તિ ભેગી કરી અને ભયંકર સ્વરૂપ લીધું એને, અને ભગવાને શિવજી એને ઈશારો કર્યો આમ કરીને, અને નીચે આમ બતાવી દીધું કે તું એનો શિરચ્છેદ કરી દે અને નીચે વાડકો મૂકી દે, એટલે એ ટીપું વાડકામ પડશે, નીચે નહીં પડે તો રાક્ષસ પેદા નહીં થાય। ત્યાર પછી રાક્ષસોનો સંહાર કર્યો પણ દેવી શાંત ન થઈ, રસ્તામાં જે આવે એને ખતમ કરતી કરતી આવે, દેવો ગભરાઈ ગયા કે આપણો બી નંબર આવશે તો ક્યાં જઈશું આપણે, શિવજીના શરણે ગયા। શિવજીને ખબર પડી કે માં આજે બહુ તેજ છે, કેમ કે પોતાના શરીરમાંથી અર્ધાંગીની તરીકે પ્રગટ થયેલી, ભગવાન એના રસ્તામાં જઈને ઊભા થઈને જરાક નીચે સૂઈ ગયા। માતાજી કાઢ ઝાડ જે બધું ખાઈને ખતમ કરતી આવતી હતી, ઓચિંતાનો એનો પગ પડ્યો શિવજીના પેટ ઉપર, નીચે નરમ લાગ્યું તો શિવજી જોયા, અરરે આ મેં શું કર્યું, અરરે કહેતા એની જીભ નીકળી ગઈ, ભગવાને કીધું દેવી હવે તમે શાંત બની જાઓ, અને એ દેવીએ શાંત કર્યા। પછી દેવીએ વિચાર કર હું તમારી જોડે પરણીશ, ભગવાને કીધું તમે મારા અર્ધાંગીની છો, ક્યાંથી પરણશો તમે, એમને જીદ કરી તારે કીધું હિમાલયની પુત્રી તરીકે જન્મ લેજો, મારા શિવલિંગની તમે પૂજા કરજો, એમાંથી મારો અવતાર થશે શંકર,
અને એ પાર્વતી તમારી સાથે પરણશે એટલે શિવ અને શક્તિ જુદી છે, એ શિવલિંગ રૂપે પૂજાયા છે અને શંકર અવતાર છે ભગવાન પાર્વતી સાથે. અને ખ્યાલ બી હોય તો જ્યારે એમના શિવજીના શસ્ત્રા દક્ષે જ્યારે યજ્ઞ કર્યો ત્યારે શિવજીને આમંત્રણ નહોતું આપ્યું, બધા દેવો ગયા ત્યારે માને એમ થયું કે મારા સ્વામીને આમંત્રણ નથી આપ્યું, ભૂલ કરી છે, પણ ચલો હું તો એમને મનાવું. એટલે કે દેવ પધારો ને મારું પિયર છે, એટલે કે તને આમંત્રણ આપી છે તો તું જા. ભગવાન તો ભોળા હતા, માથાકૂટ નથી કરી. ભગવાનને ખબર છે કે વા છેલ્લું પિયર પોટલું છે, પોટલું બાંધીને આપ્યું કે દેવી તમે જાઓ. દેવી ત્યાં ગયા તો બધા દેવો ઊભા થઈ અને એને બહુ માન આપ્યું. પણ યક્ષ રાજા ઓલા ના થયા એટલે માં એકદમ ગરમ કાળ ઝાડ થઈ ગઈ. અને પછી યજ્ઞની અંદર હોમાઈ ગયા. કોઈક વાર હરિદ્વારમાં જાઓ તો દક્ષેશ્વર ભગવાનનું મંદિર યજ્ઞકુંડ છે ત્યાં. જ્યારે નારદજી, તો તમે જાણો છો કે અહીંયાથી ત્યાં કરવાની એમની સંદેશા વ્યવહાર એમનો જોરદાર હતો. શિવજીને જઈને કીધું કે પ્રભુ બોલી શકતો નથી, પણ એક બહુ જ અજુગતું બની ગયું છે, તમે વિધુર થયા છો. ને વિધુર શબ્દ સાંભળીને પ્રભુને એમ થયું કે શું વાત છે, એમને આખી હકીકત જણાવી તો ગુસ્સે થઈ ગયા. પહોંચી ગયા ત્યાં, માથામાંથી વીરભદ્ર પેદા કર્યો અને કહી દીધું ખેદાન કરી નાખો. બધું ખેદાન મેદાન કરી ગયું. દેવો તો શરણે જતા રહ્યા, ઋષિઓ શરણે જતા રહ્યા. આ ભાઈની પરિસ્થિતિ તો ખરાબ થઈ, વીરભદ્ર તો લોહીની નદીએ વહેંચી દીધી. પછી ભગવાને અગ્નિકુંડમાં જોયું તો અગ્નિની અંદર દેવી હતી, કે છે મા તારે અરે શક્તિ તારે બહાર આવવું છે. એ તો બોડી થઈ ગઈ. ભગવાન એની બોડી લઈને ખભા પર લઈ નીકળ્યા પાગલ અવસ્થામાં. અચાનક આવી જ્યારે વસ્તુ બની જાય ત્યારે માણસ ગમે તે અવસ્થા પોતાની માનસિકતા ભૂલી જ જાય. દેવો ગભરાઈ ગયા કે હવે શું થશે. ત્યારે પછી વિષ્ણુએ આજ્ઞા કરી સુદર્શનની કે પ્રભુને ઈજા ન થાય એ સુધી માતાના દેહના ટુકડા કરી નાખો. તે જ્યાં જ્યાં ટુકડા કર્યા ને જ્યાં પડ્યા 51 ટુકડા થયા છે અને એની 51 શક્તિપીઠ બનેલી છે. આપણે કહીએ છીએ ને કે ભાઈ અંબાજી તો હૃદય છે નહીં, અંગૂઠો પડેલો છે. આપણે હજુ સમજીએ છીએ ઓછું, અંબાજી હૃદય નથી, હૃદય વૈદ્યનાથ છે. વૈદ્યનાથ, વૈદ્યનાથ ક્યાં આવ્યું? બિહારની અંદર. અને સુંદર શિવલિંગ છે ત્યાં માતાજીની શક્તિપીઠ છે એ માનું હૃદય છે. આમે હિન્દુસ્તાનનો નકશો જુઓ તો મિડલમાં આવે, હિસાબ જુઓ. માનો જે જમણો હાથ પડ્યો હરસિદ્ધિ બની, ડાબો હાથ પડ્યો કડી માનેકપુર. તમે ચિત્રકૂટ અલ્હાબાદની વચ્ચે જાઓ તો કડી માનેકપુરમાં ડાબો હાથ પડેલો છે. માની આ ભ્રખુટી પડી મહાકાલી આ લક્ષ્મી અને સરસ્વતી આપણી વૈષ્ણોદેવી, એની જ્યાં જ્યોતિ પડી એ જ્વાલાદેવી બની. આ જે માથાનો ભાગ પડ્યો એ છિન્ન મસ્તિકા બની. આ જે પડ્યું એ કંઠેશ્વરી બની, પડી મહાકાલી બની. બંને કાન પડ્યા એ કનકેશ્વરી બની. અને બીજું નૈની, આ નૈનો એટલે આપણી આંખ, એનો જે ભાગ પડ્યો એ નૈના દેવી પડી. કાલી દેવી, કિરાલી દેવી, નૈલા દેવી, આ બધી જ શક્તિઓ ઇન્ડિયામાં છે. પણ 3 શક્તિ શિલોનમાં છે, 4 શક્તિ બાંગ્લાદેશમાં છે, અને મા પ્રગટ્યા પોખરણમાં આપણું પાકિસ્તાન છે એ આપણું જ છે. તો જે કહેતા હોય કે આપણી તો માનસિકતા આપણા ભાઈઓની જ છે, તો ત્યાં હિંગળા જ છે, ત્રાસવાદીઓની હેસિયત નથી એની અંદર કશું કરી શકે. અને કોઈ દિવસ જ્વાલાદેવી જાઓ તો જરૂર જજો. જ્વાલાથી પ્રગટ થયા જે વરસાદ પડે ગમે તે કરો કશું થતું નથી, પણ તમે હાથમાં કંઈ પણ પ્રસાદ રાખજો. માં તારા શરણે આવે છું, મારી ઈચ્છા કંઈ પૂર કર, કેમ કે બાળક દૂધ માખવાની તો આદત હોય તો મને કંઈક સંકેત આપે તો એમાંથી એ જ્યોત લાંબી થઈને કોઈ પણ વસ્તુ પાડી લે છે તો સમજવાનું તમારું કાર્ય પૂરું થઈ ગયું. અચ્છા, કોઈ વખત અહીં જાઓ તો તણોટ દેવીનું મંદિર છે ક્યાં, રાજસ્થાન બોર્ડર ઉપર. 400 બોમ્બ નાખ્યા છે એને, એક બોમ્બ ફાટ્યો નથી અત્યારે. બધા જ બોમ્બ એ મંદિરની અંદર ઓલા કર્યા છે. એ આપણી સહસ્ત્ર શક્તિ, આ જબરજસ્ત શક્તિ, આ બધી શક્તિનું એક સ્વરૂપ આપણી સહસ્ત્ર ચંડી. અને આ સહસ્ત્ર ચંડી એ અજ્ઞાથી શું થાય, એક તો કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર આ બધાનો નાશ થાય, નેગેટિવ પાવર ખતમ થાય. અને આના સાનિધ્યમાં જે જે કંઈ આમાંથી આહુતિઓ ન ખાય એનાથી જે ધુવા જેને સ્પર્શે ને એનું શરીર શુદ્ધ થાય, એની આંખો શુદ્ધ થાય. બ્રાહ્મણોને જનરલી નંબર નહીં આવે, લખી રાખજો, એક વસ્તુ છે નંબર નહીં આવે. એનું કારણ છે કે ઔષધિઓથી એમને આંખો, મારી આજે 71 વર્ષની ઉંમર છે, હું જીનામ જીનો અક્ષર વાંચું છું. ઔષધિઓની તાકાત છે. અને એ ઔષધિઓની આપણે વધારે નહોતો નાનો કુંડ લઈને ઘરમાં કરીએ ને સાહેબ, તો એ આપણું ઘર એટલું પવિત્ર બને. આનાથી મેં કીધું પશુ પક્ષી આ બધું તો થાય, આ પર્યાવરણ શુદ્ધ થાય અને અન્ન ભવે, અન્ન જે છે એ ઉત્પત્તિ થાય. અને અન્નથી તો આપણો સંસાર ચાલે છે. યજ્ઞાદ ભવતી પર્જન્ય હું બોલ્યો,
કે એનાથી વરસાદ બી આવે છે, વરસાદથી અન્ન થાય, અન્નથી પોષણ થાય, અને પોષણ થયા પછી જીવન આપણું સમૃદ્ધ થાય. તો આપણે માને એ જ પ્રાર્થના કરીએ કે તારા સાનિધ્યમાં અમે આવ્યા છીએ, અમે તો છીએ જ, આ બાળકો બી તારા છે, પશુ પક્ષી તારા છે, પશુ બધું તારું છે. કોઈ પશુ પક્ષી પશુઓમાં ગાય ભેંસ કે એનામાં કોઈ બીમારી હોય ને સાહેબ, તો આની ભસ્મ પાણીમાં નાખીને તો કરશે તો બીમારી પર જતી રહેશે, એવી એની તાકાત છે. તો મારે એ પ્રાર્થના કરીએ કે કીડીથી માંડીને હાથી સુધી જેટલા પણ જીવો છે બધા ઉપર તું કૃપા કરજે, અને આવી તું એવી કૃપા કર કે તારા આવા યજ્ઞો કરી અને મારા સનાતન ધર્મ અને મારા સંસ્કારને અમે બહુ આગળ લઈ જઈએ, અને મારી પ્રજા તારા ચરણોમાં ભાવ વિભોર બની અને તારી સેવા કર્યા કરે. બોલો શ્રી મહાકાલી માતાજી. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટીનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે વાળને ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદા માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ બગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધાવું શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે, બેક્ટેરિયાના ઇન્ફેક્શન થી બચાવે છે, પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.